નમસ્કાર, અબ તક માં આપનું સ્વાગત છે. હું છું જાસ્મીન અને મારી સાથે છે તુષાલી. અમે લોકો આવી પહોંચ્યા છીએ રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે માલાબાર ગોલ્ડ્સ એન્ડ ડાયમંડ્સ ખાતે, કે જે માલાબાર ગોલ્ડ્સ એન્ડ ડાયમંડ્સ જે જ્વેલરીની દુનિયામાં ખૂબ જ સારું નામ કમાઈ રહ્યું છે. માલાબાર એન્ડ ગોલ્ડ્સ એન્ડ ડાયમંડ્સમાં અવનવી ગોલ્ડ્સ, રોઝ ગોલ્ડ, પ્લેટિનમ અને ખાસ ડાયમંડની અવનવી જ્વેલરી છે, જે હાલ અમે લોકોએ જે જ્વેલરી પહેરી છે તે અમને ખૂબ જ પસંદ આવી છે. હજી તુષાલી, મેં પહેરી જ્વેલરી મને ખૂબ જ પસંદ છે, સાથે જ એક જોઈને એક ભૂલી અવનવી વેરાયટીઓ છે મને પસંદ આવે છે. તારું શું કહેવું છે? યસ જાસ્મીન, યુ આર કરેક્ટ. અહીંયા બ્રાઇડલ કલેક્શનમાં અવનવી વેરાયટીઝ છે કે જેમાં સ્ત્રીઓ એક જુએ અને એક ભૂલે. હું તો એક પસંદ કરી જ નથી શકતી, અને એમાં ખાસ કરીને મેં જે આભૂષણો પહેર્યા છે એ તો ખૂબ જ વખાણવા લાયક છે. મને તો બહુ જ ગમ્યા. અને અહીંયા બીજા પણ ઘણી બધી વેરાયટીઝના ડાયમંડ્સ એન્ડ જ્યુલરીઝ છે કે જે ફક્ત સ્ત્રીઓને પુરુષો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. સજી ધજીને તૈયાર થવાનું બધી જ સ્ત્રીઓને ગમતું હોય છે. હિન્દુ લગ્નમાં પણ 16 શૃંગારના ગુણગાન ગવાયા છે અને આ શણગારની વસ્તુઓ પહેરવી શુભ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ સૌભાગ્ય માટે 16 શૃંગારનું વર્ણન કરાયું છે. એમાંનું એક છે ગરેણા. ગરેણા હંમેશા વ્યક્તિઓના કપડાની સાથે વ્યક્તિને પણ નિખારે છે. સ્ત્રી માટે આભૂષણ તેના સૌંદર્યને આકર્ષક બનાવવાના પર્યાયરૂપ છે. એ વાત સાચી પણ છે કે પોશાક અને આભૂષણ એના સૌંદર્યમાં અનેરો નિખાર લાવે છે. સ્ત્રીનો એ સ્વાભાવિક ગુણ છે કે પોશાક અનુસાર વિવિધ આભૂષણ દ્વારા એ પોતાને આકર્ષક બનાવે. જેમ જેમ માનવ સભ્યતાનો વિકાસ થતો ગયો તેમ તેમ સ્ત્રીમાં પણ સૌંદર્ય વૃદ્ધિ માટે આભૂષણ પહેરવાની વૃત્તિ વિકસતી ગઈ. સમય બદલાવાની સાથે તેના આકાર, પ્રકાર અને શૈલીમાં પણ પરિવર્તન આવ્યું. આભૂષણ સ્ત્રીના સૌંદર્યને ઓર નિખારે છે, એમાં શંકાને સ્થાન જ નથી. સ્ત્રી કુદરતી રીતે શૃંગાર પ્રિય છે અને વિવિધ પ્રકારના આભૂષણ પ્રત્યેનું તેનું ખેંચાણ તેને સતત સુંદર દેખાડવામાં સહાયક સાબિત થાય છે. વિવિધતામાં એકતા ધરાવતા એવા આપણા ભારત દેશમાં લગ્ન એ કોઈ ઉત્સવથી કમ નથી. ભારતમાં વિવિધ સંસ્કૃતિને અનુસાર અલગ અલગ લગ્નવિધિ, પોશાક અને ઘરેણા હોય છે. રાજકોટના યાજ્ઞિક રોડ ખાતે આવેલ મલબાર ગોલ્ડ્સ એન્ડ ડાયમંડ્સ શોરૂમ ખાતે અનેક વિવિધ આભૂષણોની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે, જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર કહી શકાય કે તે છે અહીંનું બ્રાઇડલ કલેક્શન, જે જોતા જ હર કોઈ મંત્રમુગ્ધ થઈ જાય. જેમાં વિવિધ સંસ્કૃતિઓને અનુરૂપ લગ્નના પોશાક અનુસાર ઘરેણાની પસંદગી કરવામાં વિવિધ વિકલ્પો પણ મલબારમાં ઉપલબ્ધ છે. સાથે જ તેમાં એથનિક કલેક્શન, ડિવાઇન કલેક્શન, પ્લેટિનમ કલેક્શન, રોઝ ગોલ્ડ કલેક્શન અને પોલકી કલેક્શન પણ ઉપલબ્ધ છે. મલબાર ગોલ્ડ્સ એન્ડ ડાયમંડ્સના મેનેજર વિજયભાઈ અપ્તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે મલબારમાં દરેક આભૂષણો પર ખૂબ જ બારીકાઈથી કામ કરવામાં આવે છે. સ્ત્રીઓનું જે સૌંદર્ય કહીએ તો તે ઘરેણું છે, અને તેવું જ નામના ગમાતું રાજકોટના યાજ્ઞિક રોડ પર મલબાર ગોલ્ડ્સ એન્ડ ડાયમંડ્સ, કે જે નામથી હર કોઈ વાકેફ જ છે. મલબાર ગોલ્ડ્સ એન્ડ ડાયમંડ્સમાં અવનવી જે જ્વેલરી છે કે જે સ્ત્રીઓને આકર્ષિત કરતી હોય છે, તો તેવી જ સ્ત્રીઓને આકર્ષિત કરીને ઘરેણાની વાત કરીએ તો મલબાર ખાતે 1-4 તારીખના રોજ જે બ્રાઇડલ જ્વેલરી શો યોજવામાં આવ્યો છે, જેને લઈને અવનવી વેરાયટી અહીંયા ઉપલબ્ધ છે. તો આપણે ત્યાંના સીધા જ વિજયભાઈ સાથે વાત કરીશું. જી વિજયભાઈ, ખાસ કરીને મલાબાઝનું નામ છે, જ્વેલરી તો ઘણી બધી હોય છે, પણ આપ બીજા કરતાં કંઈક અલગ શું જ્વેલરીમાં પ્રેઝન્ટ કરો છો? જી, આ રાજકોટ ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સમાં 4 દિવસ બ્રાઇડલ જ્વેલરી શો રાખેલો છે. 1, 2, 3 અને 4, એટલે આ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવાર. આ 4-4 દિવસ એકદમ બ્રાઇડ માટેનું કલેક્શન અથવા અલગ કલેક્શન તમારે જોતું હોય તો એ માટેનું બધું કલેક્શન અવેલેબલ છે. જેને ફ્યુચરમાં બ્રાઇડનું કલેક્શન, એટલે ફોર એક્ઝામ્પલ વેડિંગનું બાઇંગ કરવાનું બાકી હોય અને એના માટેનું પરચેસિંગ કરવું હોય તો એના માટેનું સારામાં સારું બેસ્ટ કલેક્શન છે અત્યારનું. ને આજે બીજું અષાઢી બીજ પણ છે, રેવાબા જાડેજા એમનું લોન્ચ કર્યું છે આજેથી. અને જી વિજયભાઈ, ખાસ આપણે જો ભારતમાં અલગ અલગ સંસ્કૃતિના લોકો રહેતા હોય છે તો અલગ અલગ સંસ્કૃતિના લોકો માટે પણ અલગ અલગ આભૂષણો હોય, તેને લઈને આપની પાસે શું શું કલેક્શન છે? અલગ અલગ સંસ્કૃતિના લોકો હોય એટલે બધા કોમ્યુનિટી પ્રમાણે જે સ્પેશિયલ ડિઝાઇન હોય એ પણ આપણી પાસે અવેલેબલ હોય છે, કે પર્ટિક્યુલર કોમ્યુનિટી આ પ્રમાણે દાગીના પહેરે છે તો એ પણ
ડિઝાઇન્સ જે છે એમની રિક્વાયરમેન્ટ છે એમની નીડ છે એ સમજીને એ પણ કલેક્શન અત્યારે આપણી પાસે અવેલેબલ હોય છે. ને અત્યારે જોવા જોઈએ તો અત્યારે કેવો ટ્રેન્ડ છે કે ભાઈ ફેરા ટાણે આપણે આ કલેક્શન પહેરશું, રિસેપ્શનમાં આ કલેક્શન પહેરશું, પછી માનવામાં કલેક્શન પહેરશું, અલગ અલગ ટાઈમના પીરિયડના પ્રમાણે અલગ અલગ કલેક્શન લોકો પહેરતા હોય છે. અત્યારે જોવા જઈએ તો મેડમે અત્યારે ડિવાઇન કલેક્શન પહેરેલું છે. ડિવાઇન કલેક્શન, ડિવાઇન જે અમારી મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની જે આપણી બ્રાન્ડ છે, સબ બ્રાન્ડ છે, એમનું કલેક્શન પહેરેલું છે. એની અંદર તમે જોઈ શકો છો કેટલું બારીકીથી વર્ક કરેલું છે આખું. જે એમ કહી શકાય કે ફેરાના ટાઈમમાં જે કલેક્શન હોય છે કે પહેરવાનું હોય છે કે એ ટાઈપનું હોય છે, એ ટાઈપનું આખું કલેક્શન પહેરેલું છે. જી વિજયભાઈ, સ્ત્રીઓ તો ગરેણા જોઈને આકર્ષિત થતી જ હોય છે, પણ પુરુષો માટે જે મેલ હોય છે તેમના માટે કઈ કલેક્શન આપ રાખો છો? પુરુષો માટે પણ આપણી પાસે મેન્સ કલેક્શન ઘણી બધી સારી વેરાયટી હોય છે. પ્લેટિનમમાં હોય છે, પછી રોઝ ગોલ્ડમાં ચેન્સ હોય છે, ગોલ્ડમાં ચેન હોય છે, રિંગ્સ હોય છે, વોચીસ હોય છે, સારું સારું કલેક્શન મેન્સ માટે પણ હોય છે. જી જે રીતે વાત કરી તો અત્યારની જે જનરેશન છે એમને બહુ વધારે પડતા હેવી જે આભૂષણો હોય છે, ગરેણાઓ છે, તે પહેરવા કંઈક ને કંઈક નથી ગમતા, તો તેમના માટે સિમ્પલ એન્ડ સોબર વસ્તુની જો વાત કરીએ તો એ કયું છે? લાઇટ વેઇટ જ્વેલરી પણ આપણે એવી ડિઝાઇન કરીએ જે બજેટમાં પણ બેસે, મોટી પણ લાગે અને લાઇટ અને સારી પણ લાગે, એકદમ ડિઝાઇનર પીસ લાગે, એ ટાઈપની ડિઝાઇન્સ પણ આપણી પાસે એ અવેલેબલ છે. જેવી રીતે આપ આ મોડલે જે પહેર્યા છે આભૂષણો તેના વિશે જણાવ્યું હોય, તેવી જ રીતે જે બીજા મેમ છે મોડલ છે તેમણે જે પહેર્યા છે એને લઈને થોડુંક એક્સપ્લેન કરશો. અમને જે ડિઝાઇનર પીસ પહેરેલા છે જે દેટ ઇઝ અમારું જે એથેનિક્સ કલેક્શન, જેને એમ પણ કહી શકાય કે એથેનિક્સ કલેક્શન, જે એન્ટિક કહેતા હોય છે, જે લોકલ આપણે જે કહેતા હોય છે કે દેટ ઇઝ ધ એન્ટિક કલેક્શન, ઇઝ એથેનિક્સ કલેક્શન, એથેનિક્સ બ્રાન્ડ જે આપણી છે એનું કલેક્શન. એના સિવાયના આપણે ઘણી આસપાસ ઘણા બધા કલેક્શન છે. એઝ અ ઝોલ કલેક્શનમાં તમે જો એકદમ ડેલિકેટ રોઝ ગોલ્ડ પિંક શેડ બરાબર છે, જે એકદમ લાઇટ પિંક શેડ છોડતું હોય, અત્યારના જે કોલેજ માટે પહેરવા માટે, કોલેજમાં ગર્લ્સને પહેરવા માટે કલેક્શન જે હોય એકદમ લાઇટ હોય, 15,000-20,000ની આજુબાજુ પણ તમારે જે આખી વસ્તુ થઈ શકે, બ્રેસલેટ્સ છે, કડા છે, લૂઝ બ્રેસલેટ્સ છે, ઇયરિંગ્સ છે, 7,000-6,000, એ પણ કલેક્શન અત્યારે જે છે બહુ સારું કલેક્શન છે. એ પણ ફર્સ્ટ ક્લાસ અત્યારે એમનો પણ રિસ્પોન્સ સારો છે અને એની અંદર પણ ડિઝાઇનર્સ પીસ છે સારા સારા. અને એના પછી આ સ્ટારલેટ આવે છે, સ્ટારલેટમાં પણ તમે જો ચિલ્ડ્રન્સ માટેના નજરિયા છે અથવા ચિલ્ડ્રન્સ માટેના અલગ અલગ નાના નાના ચેન્સ છે, ગિફ્ટિંગ માટેની બીજી બધી વસ્તુઓ છે, તે કલેક્શન પણ પાસે આપણી પાસે દેટ ઇઝ ઓલ્સો અવેલેબલ. જે અમારી સ્ટારલેટ સબ બ્રાન્ડ 1-4 તારીખ સુધીમાં આપણી પાસે સ્પેશિયલ ડિઝાઇનર પીસ, હેવી વેઇટ, લાઇટ વેઇટ, બ્રાઇડ માટેના અથવા પોતાના માટેમાં કોઈ નાના મોટા ફંક્શન્સ માટેમાં, જેને એમ કહી શકાય કે વેરાયટી પીસીસ, એકદમ એક્સક્લુઝિવ પીસીસ, એ બધા ડિઝાઇનર્સ પીસ અત્યારે રાખેલા છે. અને નોટ ઓન્લી સેટ્સ અથવા પણ બધી વસ્તુ છે, બેંગલ્સ છે, સેટ્સ છે, કડા છે, ઈચ એન્ડ એવરી વસ્તુ. અને ઈચ એન્ડ એવરી વસ્તુ સિવાય પછી ડાયમંડમાં, અનકટમાં, પછી એન્ટિકમાં, ડિવાઇનમાં, એથેનિક્સમાં અથવા મેન્સમાં, ગમે તે બધેમાં આપણી પાસે બધું કલેક્શન્સ અવેલેબલ છે. તો જરૂરથી બધાને ઇન્વાઇટ કરીશ કે આવો, પધારો 1-4 વચ્ચે. અને ખાસ કરીને આ ટાઈમે આ કલેક્શન જોવાનો મજા માણો, અને ફ્યુચરમાં પરચેસ કરવાનું હોય તો પ્લીઝ આવીને. થેન્ક યુ. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની દિવાબા જાડેજા જ્વેલરીના ખૂબ જ જાણકાર અને અવનવી જ્વેલરી પહેરવાના શોખીન પણ છે. રિવાબા મલબાર જ્વેલર્સના મોંઘીરા મહેમાન બન્યા હતા. રિવાબાએ જણાવ્યું હતું કે કોઈ પણ સ્ત્રીને આભૂષણો પ્રત્યે કંઈક અલગ જ લગાવ હોય છે. તમામ જ્વેલરી મલબારમાં ઉપલબ્ધ છે. તો મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની ખાતે જે રીતે 4 દિવસ માટેનું બ્રાઇડલ શો કલેક્શન રાખવામાં આવ્યું છે, તો ખાસ ત્યાં જે રિવાબા જાડેજા કે જેને આપ લોકો સૌ ઓળખો જ છો, આપણે તેમની સાથે વાત કરીશું. આપ અત્યારે મલાબાર બ્રાઇડલ શો માટે ઇનોગ્રેશનમાં હાજર રહ્યા છો, તો ખાસ અહીંયા આપને કયું કલેક્શન છે જે વધુ પસંદ આવ્યું? લકીલી આજના દિવસે જ આ મલબારનું જે બ્રાઇડલ જ્વેલરી શોનું એક્ઝિબિશન સ્ટાર્ટ થયું છે, તો હું આપ સૌને વિનંતી કરું છું કે આપ 1-4 તારીખ સુધીમાં ગમે ત્યારે મલબાર શોરૂમની મુલાકાત લઈ અને વેરિયસ કલેક્શન છે અહીંયા અને બહુ વાસ્ટ છે, અને એક જ્વેલરી પીસને પસંદ કરવું ઇટ્સ બિટ ડિફિકલ્ટ, અને એઝ એ લેડી આપણે બધા જ્વેલરીના ખૂબ શોખીન હોઈએ છીએ, તો ખાસ બહુ ન્યૂ બધું કલેક્શન છે અને ઘણી બધી વેરાયટીઝ છે, ડાયમંડમાં છે, પોલકીમાં છે, ગોલ્ડમાં છે, તો આપ ડૂ વિઝિટ મલબાર સ્ટોર. થેન્ક યુ.
જેવી રીતે આપના વિશે જાણી છે કે આપ હોર્સ રાઇડિંગના ખૂબ જ શોખીન છો, જ્વેલરીના કેવા શોખીન છો આપ? તમે દુનિયામાં કોઈ એવી સ્ત્રીને પકડો કે જે જ્વેલરીની શોખીન ના હોય. ઓબ્વિયસ છે કે બધાને જ્વેલરી છે એ ગમતી જ હોય છે, અને આપણું એક સ્ત્રીનું ઘરેણું છે એનાથી જ આપણી જે એક આખી આગવી ઓળખ અને આપણું આગવું રૂપ છે નિખરતું હોય છે. તો ઓબ્વિયસ છે કે ઓબ્વિયસ, અને મારા ઇવન મારા હસબન્ડને છે એને ટિપિકલ માઇન્ડસેટ છે કે ગોલ્ડ ગોલ્ડ ને ગોલ્ડ જ આખું દેખાવું જોઈએ બોડીમાં. એટલે ખાસ જોક્સ અપાર્ટ, બટ ઓબ્વિયસ છે કે વિમેન છે તો એને જ્વેલરીથી લગાવ રહેવાનો છે. થેન્ક યુ. મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલર્સના ગ્રાહકે જણાવ્યું હતું કે તેઓ મલબાર જ્વેલર્સના વર્ષો જૂના ગ્રાહક છે. મલબારમાં દરેક આભૂષણો જોતા જ આકર્ષિત લાગે છે. આજે મલબાર ગોલ્ડ એન્ડ જ્વેલર્સમાં તમે શોપિંગ કરવા માટે આવ્યા છો, તો તમે અમને એવું જણાવશો કે તમારું ફેવરિટ કલેક્શન કયું છે અને તમે અહીંથી શું શોપિંગ કરો છો? 3 વર્ષ પહેલાં હું આવી હતી જ્યારે, ત્યારે મેં બ્રેસલેટ લીધેલું અને મને બહુ જ ગમ્યું હતું. આજ હું 3 વર્ષ બહાર હતી અને પછી આવી છું. આજ સવારે મેં 3 જોડી કાનની રિંગ બુટ્ટી લીધી છે રિયલ ડાયમંડની, અને એક રિંગ લીધી છે રિયલ ડાયમંડની. અને અત્યારે વરસતા વરસાદમાં હું પાછી અત્યારે ખરીદી કરવા માટે આવી છું. એટલું સરસ કલેક્શન છે અહીંયાનું, એનું બહુ જ સરસ છે. એટલે તો મેં હમણાં નામ સજેસ્ટ કર્યું પ્રતિકભાઈનું કે મને બોલાવી આપો. સવારે હું એક જ વસ્તુ લેવા આવી હતી ને 4 વસ્તુ લઈને ગઈ છું. એટલે બહુ જ સેલ્સમેનશીપ એ બહુ સારી, હોસ્પિટાલિટી પણ સારી છે, ઠંડુ ચા બધું સર્વ કર્યું છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.